સુરતના ઘોડદોડ રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સની સામે આવેલી ગલીમાં ગુરુકૃપા સોસાયટીમાં ખોદકામ દરમિયાન ચાર શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમે બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા, જ્યારે બે શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું હતું. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સની સામે આવેલી ગલીમાં ગુરુકૃપા સોસાયટીમાં ખોદકામ દરમિયાન ચાર શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બે વ્યક્તિને બહાર કાઢ્યા હતા. હાલ અન્ય બે શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. નવા બંધાઈ રહેલા બંગલાના ખાડામાં કામ માટે આવેલા શ્રમિકોમાંથી ઝાલમભાઈ નામના શ્રમિકે જણાવ્યું હતું કે ચાર લોકો અંદર કામ કરવા ઉતર્યા હતા અને એક સાઈડમાં હતો. આ દરમિયાન નીચે રહેલા ચારેય દટાઈ ગયા હતા, જેથી આસપાસમાંથી ઝૂંપડાવાળાઓને બોલાવ્યા અને તમામને થઈને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એક 15 વર્ષના છોકરાને વધારે વાગ્યું છે, બે લોકોને પણ વધારે ઈજા પહોંચી છે. સમગ્ર મામલે બંગલો બનાવવાની પરમિશન લેવામાં આવી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે તેમ ફરજ પર પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું. હાલ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.